नमस्ते विद्यार्थी मित्रों, केम छो? मजा में ने? आजे आपणे धोरण पांच मा विषय गुजराती क्यों पाठ लेवानो छे? नवमो पाठ लेवानो छे। हवे तो जो ये नवमो पाठ छे एनु नाम शू छे? कदर। हवे पाठ मा एक लोककथा छे। लोककथा में कथानायक वाला केसरिया ने कोईपण जातनी ओळखाण वगर मदद करवानी भावना अने उदारता प्रगट थाय छे। के एक माणस छे, एक कोईपण ओळखाण वगर बीजानी मदद करवा जाय छे। हवे अने उदारता प्रगट थाय वार्ता में के भाई जो आपणे कोईने मदद करिए तो ए आपणी उदारता कहेवाय। कोई ने तकलीफ हो, आपणे क्यांय जता होय ने ओचिंताने सामेवाळा व्यक्ति कोई होय ने तकलीफमां होय ने आपणे खबर पड़े तो आपणे बने त्यां सुधी एनी मुश्किली छे ए दूर करवी जोईए। हवे राघोबा अमरेलीना सुबा बन्या पछी पोतानी आबरूना रखेवाळ ने याद करी कदर करवानुं भूलता नथी। आ वात अहीं लोककथानी शैलीमां रजू करवामां आवी छे। एटले के जो आपणे आપણને કોઈ મદદ કરી હોય તો એ આપણે એનું ઋણ છે એ ભૂલવું જોઈએ નહીં। કોઈ આપણે મદદ કરી અને આપણે પછી એ ભૂલી જઈએ તો એ યોગ્ય કહેવાય નહીં। તો હવે આ જ આ પાઠમાં આપણે જોઈએ કે ભાઈ આપણા લોકકથા છે એમાં કોણે કોની કદર કરી અને કોણે કોને મદદ કરી। તો ચાલો મારી સાથે તમારે પાઠ્ય લઈ લેવાનું છે અને આપણે સરસ મજાનો પાઠ છે એમની વાર્તા વાંચીએ। કર્ણુકી નદી આમ તો નાનકડી, પ્રવાહે પાતળો પણ એનો કાંઠો બારે માસ લીલો કુંજાર રહેતો। લીલો કુંજાર એટલે કે આજુબાજુમાં સરસ મજાના વૃક્ષો ને એકદમ લીલુંછમ રહે મેદાન એવું। હવે જોઈએ કર્ણુકીનો કાંઠો ચરી એના ટોપરા જેવા એટલે કે આપણે નારિયેળનું પાણી પીએ ને તો એ કેવું આપણે એમ કહીએ કે વાહ પાણી તો કેવું ટોપરા જેવું મીઠું છે। એટલે કે ટોપરા જેવા પાણી પીને પશુઓ ગામમાં પાછા વળતા આવી રૂપકડી કર્ણુકીના કાંઠે ગરણી ગામ આવેલું છે। જો જ્યારે તમે ધ્યાનથી પાઠ વાંચ્યો હશે તો પ્રશ્નોત્તરીમાં આપણને તકલીફ પડશે નહીં। હવે ગરણી ગામ તો ખોબા જેવડું એટલે કે નાનકડું જેવડું પણ એની રૂડપ ઉડીને આંખે વળગે એવી, રૂડપ એટલે કે સુંદરતા। ગામમાં વસનારા માણસો ઓલદોલ, તેમાં સૌ કરતા સવાયો એક આદમી વાલો, જાતનો ચારણ તેનો ધંધો ઘોડા વેચવાનો અને લેવાનો। હવે નાનપણથી જ એને ઘોડા સાથે ભારે હેતપ્રીત, અરબી પંજાબી કચ્છી અને કાઠિયાવાડી ઘોડાઓ વાલા કેસરિયાના તબેલામાં હણહણાટી કરે। આવો વાલો કેસરિયો એક દી વડોદરામાં જઈને ઊભો રહ્યો। હવે વાલો કેસરિયો છે એ શું કરતો હતો? તો કે વાલો કેસરિયો છે એ ઘોડાની લે વેચનું કામ કરતો હતો। હવે વડોદરામાં જઈને ઊભો રહ્યો, મીટ માંડતા જ મન ઠરી જાય એટલે કે મીટ એટલે કે નજર માંડતા જ ગમી જાય એવા ઘોડા જોઈને સૌ રાજી રાજી થઈ જતા। 1000 રૂપિયાની વાસણી કેડીએ બાંધીને નીકળેલા કેસરિયાની વાસણીમાંથી વાટ ખર્ચીમાં 500 તો વપરાઈ ગયા હતા। વાસણી એટલે તમને ખબર હોય તો ખબર છે, એક કાપડની નાનકડી એવી થેલી હોય અને એમાં આપણે આમ બે બાજુ દોરી ખેંચીએ એટલે એમાં એ પેક થઈ જાય। તો એ પૈસા રાખવાની પહેલાંના સમયમાં એવી વાસણીઓ રાખતા માણસો કે જેથી કરીને એ કમરમાં ખોસી દે। એ હવે કેટલા 1000 રૂપિયા એણે સાથે લીધા હતા? કેટલા લીધા હતા? 1000। એમાંથી કેટલા વાટ ખર્ચી એટલે કે રસ્તામાં વપરાઈ ગયા? પણ એક પણ ઘોડો ખપતો નહોતો એટલે કે વેચાતો નહોતો, એની કિંમત સાંભળીને સૌ પાછા વળી જતા। હવે આખરે કેસરિયાએ વડોદરાને રામરામ કરીને ગરણી ભેગા થઈ જવાનો નિર્ણય કર્યો એટલે કે એણે વિચાર્યું કે ભાઈ હવે અહીંયા એક પણ ઘોડો વેચાતો નથી તો મારે અહીંયા રોકાઈને શું કરવું, એટલે એ પોતાના ગામ તરફ જવાનો નિર્ણય કરે છે। વડોદરા ઉપર ભગવાન સુરત દાદાના તેજ પથરાવા માંડ્યા છે। જાતવંત 5 ઘોડાઓને દોરી ને વાલા કેસરિયાએ વડોદરાને વેગળું એટલે કે છૂટું મૂકવાનો પ્રયત્ન કર્યો એટલે કે પગ ઉપાડ્યા। પાણીપંથા ઘોડાઓ અને પાછા વગર અસવારના એટલે કે પાણીપંથા એકદમ સરસ મજાના
વગર અસવારના, અસવાર તો એક જ હતો વાલો, એની ચાલમાં પૂછવું શું? કેસરિયાએ એક ઘોડા ઉપર રાંગ વાળી એટલે કે પલાઠી વાળી, બાકીના પાંચેય ઘોડાઓ એની ફરતા થનગનતા ચાલવા માંડ્યા. જો ઘોડા છે એની ઉપર એના જે માણસ અસવાર હોય તો જ એ ઘોડો ચાલે અને કઈ દિશામાં ચાલે એને ખબર હોય. પણ વાલો કેસરિયો છે એ નાનપણથી જ ઘોડાને ખૂબ જ પ્રેમ કરતો અને એ ઘોડાઓ ઉછેર કરી એનો લે વેચનો ધંધો કરતો. પણ વાલો છે એ ઘોડા ઉપર બેસી જાય છે પલાઠીવાળી અને પાછળ પાછળ બીજા ઘોડા ચાલવા માંડે છે. જાયદી ખજૂરની પેશી જેવો વાન હાથ મૂકો તો લપસી જાય એવી સુવાળી ચમકતી ચામડી. સુવાળી એટલે કે ચળકતી, કાન સોરીને દોઢીએ ચડાવતા, જાણે ભગવાનને ઘેરથી મલમલ ઓઢીને આવ્યા હોય એવા ઘોડાઓ રમતે ચડ્યા. એટલે સરસ મજાના ઘોડાઓ, એકદમ સુંદર એના જે શું કહેવાય કેશવાળી, કેવી સરસ એકદમ મખમલ જેવી ચમકતી હતી, સરસ મજાના ઘોડાઓ હતા, જાણે કે ભગવાનને ઘરેથી મખમલ કે મોઢીને આવ્યા હોય. વાલાનું મન આજ વડોદરા માથેથી ઉઠી ગયું છે. શા માટે? તો કે એનો એક પણ ઘોડો વેચાણો નહીં. ઝટ પોતાના ગામ ભરણી ભેગા થવા મનમાં અજંપો જાગ્યો. પણ ગરણી કંઈ ઘોડાને ઘરે થોડું છે, વાટ ખર્ચીની વધેલી 500 રૂપિયાની વાસણી કેળે બાંધી છે, પોતાની ખોરાકી અને ઘોડાના જોગાણની જોગવાઈ એટલે કે એના ખાવાનું, ઘોડાનું જે ખાવાનું હોય ને જોગાણ, એની જોગવાઈ એટલે કે એની તૈયારી, કે ભાઈ આપણે એમ કહીએ ને કે આપણે આગળની તૈયારી કરી રાખીએ કે એની જોગવાઈ કરી રાખી, એમાં ભલી ભાતીએ થઈ જશે. એટલે કે એની પાસે જે વાટખર્ચીના 500 રૂપિયા વધ્યા હતા એમાં એના ખાવા પીવાનું અને એની સાચવણ માટેનો બધો ખર્ચ નીકળી જશે એવી એને હૈયે ધરપત હતી, હિંમત હતી. વડોદરાની બહાર પગ દીધો ત્યાં તો એક ખોરડામાંથી ગોદડા, ઠામ, વાસણ, ઘરની નાની મોટી તમામ જણસો એટલે કે વસ્તુઓનો ઢગલો દેખાણો, જાતે ભાળ્યો એટલે કે જોયું. બે એક ડગલા આગળ હાલ્યો ત્યાં નાના છોકરાના કાળજા કંપાવે એવા કાળા બોકાસા એટલે કે અવાજ સંભળાયો. કુણા હૈયાવાળા વાલા કેસરિયાથી ઘોડાની લગામ તણાઈ ગઈ. તમાશો જોવા ટોળું ભેગું થયું હતું. ઘોડેથી ઉતરી ને ટોળાને વિંધીને એટલે કે ટોળામાંથી એ સોસરવો નીકળી અને એ એકદમ નજીક જઈને ઊભો રહ્યો. જોતાં જ કેસરિયો મામલો પામી ગયો એટલે કે એને ખબર પડી ગઈ, મામલો પામી ગયો એટલે કે એને જાણ થઈ ગઈ કે ભાઈ શું થયું હશે. લેણદારની ટાપ, ટાપ એટલે કે ફોજ, લેણદારની ફોજ ટાપ ઉતરી હતી. ગાભા, ગોદડા, ઠામ, ઠીકરા, ઠેબે આવતા હતા. યુવાન મરાઠાના મોં ઉપર મશ વળી ગઈ એટલે કે એકદમ કાળું મોઢું થઈ ગયું, એને કાળું એટલે કે એકદમ ગુસ્સો થઈ ગયો. એને ટાંપ લઈને આવનારા શેઠ ઉપર વાલાએ નજર ધ્રાબી એટલે કે જોયું, સવાલ કર્યો, શેઠ કેટલા રૂપિયાનું લેણું, આંકડો બોલો. ભાઈ તારો મારક તારી રાહ જોવે છે, હાલ તો થા, એવું એ સૈનિકો બોલે છે, શેઠ બોલે છે. શેઠના અવાજમાંથી તિરસ્કાર છૂટ્યો. બાપ બોલો કેટલાનું લેણું, આ છોકરાના આહુડા મારાથી જોવાતા નથી, એટલે કે આ છોકરાના આંસુ મારાથી જોવાતા નથી, કે કેટલું લેણું છે તમે મને કહો. શેઠનો મિજાજ તરડાયો એટલે કે એકદમ ગુસ્સે થઈ ગયા. આવ્યો મોટો કેટલાનું લેણું, દાતારનો દીકરો, ખેસ ફગોડતા શેઠે કહ્યું, બોલ રૂપિયા 500નું બિલ ભરવું છે. એક પળની બીજી પળે કેસરિયાએ કેડેથી વાસણી છોડી અને પોતાના જે પૈસા બચાવીને રાખેલા હતા ને 500, એ મૂળાના પતિકા જેવા 500 ગણી દીધા. ઉપરથી ફિરિશ્તો ઉતર્યો હોય એવું જુવાન મરાઠાને લાગ્યું. જુવાન મરાઠાને ઘરે આજે લેણદારની ફોજ ઉતરી અને જ્યારે વાલાએ મદદ કરી વાલા કેસરિયાએ, ત્યારે એને એવું લાગ્યું કે જાણે ફરિશ્તો કોઈ દેવદૂત આવ્યો હોય. પ્રામાણિકતાની પછડી ઉપર પગ દઈ અને જીવતા યુવાન મરાઠા રાઘોબા ફાટી આંખે વાલા કેસરિયાને જોઈ રહ્યા. સદાય ખુમારીમાં તરબોળ રહેતા રાઘોબાના મનમાં કાઠિયાવાડી પાઘડીવાળો વાલો કોતરાઈ ગયો. એટલે કે એ જે વાલા કેસરિયાનો જે આખો એનો ચહેરો છે ને, એની આકૃતિ એના મગજમાં રહી ગઈ કે આજે મારી ઉપર જે આફત પડી છે તો એ આફત દૂર કરનારને હું ભવિષ્યમાં કેમ ભૂલી શકું. તમારું નામ એટલે તરત એ પૂછે છે. એટલે વાલો કહે છે કે નામ ભગવાનનું, કામે ભગવાનનું, બોલીને ઘોડે ચડીને હાલવાની તૈયારી કરતા કેસરિયાના ઘોડાની વાગ પકડીને જુવાન મરાઠો બોલ્યો, એટલે કે એની જે લગામ હોય ને એ પકડીને બોલ્યો કે લાચાર, મારું નામ, તમારું નામઠામ ના આપો તો તમને મારા છોકરાના સમ છે, આવું એ પેલો મરાઠો બોલે છે. લાચાર બનેલા વાલાએ બોલ કીધા, મારું નામ વાલો કેસરિયો, ગામ મારું ગરણી,
અમરેલી પર પરગણાનું લ્યો રામ રામ બોલીને વાલાએ ઘોડાને હાંકી મૂક્યો. મરાઠાના છોકરાના આંસુ લૂછીને નીકળેલા કેસરિયાએ રનોલીમાં એક ઘોડો વેચીને વાટ ખર્ચી પાછી કાઢી લીધી. વાટ ઉપર 150 દાયકો એટલે કે 150 દાયકો એટલે કે 10-15 વર્ષ ગળથોલિયા ખાઈ ગયું, એટલે કે 10-15 વર્ષ થઈ ગયા. ગરણી ગામમાંથી પ્રભાતના તેજ પથરાવા માંડ્યા છે. કરુણુકીના લીલા કુંજાર કાંઠા ઉપર બેઠેલા ભગવાન ગરણેશ્વર મંદિરમાં બ્રાહ્મણોના મંત્રોચ્ચાર ગુંજી ઉઠે છે. ખીલેથી છૂટીને ઢોર ધણમાં જઈ રહ્યા છે. બરાબર એવે ટાણે અમરેલી ગામમાં અમરેલીના 10 ઘોડેસવાર દાખલ થયા. કદાવર કાયા રાજના પોશાકમાં ઢંકાઈ ગઈ છે. દરેકના ખભામાં જામનગરી ઝંઝાળી ઝૂલતી હતી, એટલે કે બંદૂકો. મોં ઉપર પંથ કાંપ્યાની ધૂળ જણ ઉડેલી છે. જો આ સરસ મજાનું જે લેખન છે ને એ યાદ રાખજો, આપણે પ્રશ્ન જવાબમાં આવશે. જણ ઉડેલી, આંખોમાં રતાશ ફૂટેલી છે. માથા ઉપરના સાફામાં ખાખી છોગા પવનમાં ફગફગી રહ્યા છે. અણધાર્યા રાજ્યના સિપાહીઓ ગામમાં આવેલા ભાડે માણસો હેબતાઈ ગયા, એટલે કે ડરી ગયા. વાલા કેસરિયા નામનો માણસ ક્યાં રહે છે? સિપાહીએ પૂછ્યું. બાપુ, આથમણા બારનું ખોરડું કઢાય એનું. આંખના પલકારામાં ઘોડાઓ વાલાની ડેલી આગળ આવીને ઊભા રહી ગયા. પગ પછાડતા અરબી ઘોડા ઉપર આરૂઢ થયેલા અસવારના સરદારે ડણક દીધી. વાલા કેસરિયા, દીવ ગયામાં અજાણ્યો સાથ સાંભળ્યો, પણ દાંતણ પાણી પરવારી ઓસરીની કોરે બેસી ભગવાન સુરજની સ્તુતિ કરતા વાલાએ જવાબ ન દીધો. ત્યાં તો બીજો સાથ સંભળાયો. વાલા ઘર મેં હે? બીજા સાદે પછવાડાના વાડામાં વાસિંદુ કરતા કેસરિયાના ઘરવાળા આવીને બોલ્યા. છે તો ઘરમાં, પણ રાજના સિપાહીઓને જોઈને આ જરા વિચારમાં પડી ગયા. 7 પેઢીમાં રાજના સિપાહી આ આંગણે આવ્યાનું જાણ્યું નથી. આ વળી શું? જો ક્યારેક આપણી ઘરે આવી રીતે, કે પહેલાંના સમયમાં તો એવું બહુ જ હતું કે ઓચિંતું રાજનું તેડું આવે તો આજુબાજુના ગામના ઘરના બધા હેપતાઈ જતા કે વળી શું થયું હશે. ક્યું બોલતા નહીં, વાલાની માળા પૂરી થઈ ગઈ. ઉઠીને ડેલી આવ્યો. આવો બાપ, આવો. તુમેરા નામ વાલા કેસરિયા? હા બાપ, હું જ વાલો કેસરિયો. તુમકો અભીને અભી સુબાને અમરેલી બુલાયા હૈ. મને તુમકો સુબા કા ફરમાન હૈ, એટલે કે આદેશ છે. અભીને અભી વાલા કેસરિયા કો હાજર કરો. અરે બાપ, કાંક ભૂલ થતી હોય લાગે છે, એવું એને વિચાર્યું. હું તો ઘોડાનો સોદાગર, સુબો મને તેડાવે એ માન્યમાં નથી આવતું. મેં કોઈ રાજનો ગનો એટલે કે ગુનો કર્યો નથી. ફરમાન હે, ચલો. એટલે પેલા સૈનિકોએ કીધું. સિપાહીની આંખ કરડી થઈ. હાલો બાપ, કાંઈ રાજના તેડાને પાછું ઠેલાશે? વાલાએ કસવાડ્યું, કેહડું પહેર્યું, માથે પાઘડી મૂકીને સિપાહી સાથે ઘોડે ચડ્યો. જાતા જાતા આઈને કહેતો ગયો. આઈ એટલે કે માતા, એની માતાને કહેતો ગયો કે સાંજે પાછો વળી આવીશ. ઉભાદી કરતા નહીં, જગદંબા તમારી ભેર કરે, એની માતા કહે છે, એટલે કે માતાજી તમારી રક્ષા કરે. બપોર ટાણે વાલા કેસરિયાને લઈને સિપાહીઓ સુબાની કચેરીમાં આવી પૂગ્યા એટલે કે પહોંચ્યા. કાગ ડોળે રાહ જોતો, એટલે કે એકદમ અધિરાયથી રાહ જોતા સુબાએ વાલાને પગથિયા ચડતો જો એને સીધી ડોટ દીધી. આવો કેસરિયા, બોલતા બાથ ભરી લીધી. વાલો કેસરિયો ઘડીક વાર મૂંઝાણો. આ તો સુબો મારી ઠીકડી કરે છે શું? બાવડું પકડીને પડખો પડખ ગાદી સાથે માથે બેસાડી સુબો બોલ્યો. કેસરિયા, મને ઓળખ્યો? મનમાં થયું સુબાના મનમાં કંઈક ગેરસમજ થઈ લાગે છે, પણ ઠરેલ દિલનો વાલો કશું બોલ્યો નહીં. મૂંગા થઈ બેઠેલા વાલાની ભરે કચેરીમાં તારીફ એટલે કે વખાણ માંડી સુબો બોલ્યો. વાલા કેસરિયા, તું તો મારી આબરૂનો રખેવાળ. તે દિવસે કેડીએથી વાસણી છોડીને 500 ચૂકવ્યા ન હોત તો હું અમરેલીનો સુબો ન હોત. હવે મને ઓળખ્યો, હું રાઘોબા, આજ અમરેલીનો સુબો છું. બોલ, તારી શી કદર કરું? મારી કદર મારે મોઢે બોલાવો એટલે હાઉ કહે છે. આમ વાલો કહે છે, અરે હું શેર શુદ્ધ મરાઠો છું. કદર કરવાનો વખત આવે ને કદર કર્યા વગર મરું રહું તો મલક મને ફટકે. માંગી લે કેસરિયા, વડોદરા રાજના મારી માથે ચારે હાથ છે. રાજમાં મારો પડ્યો બોલ ઝીલાય છે, એટલે કે રાજ્યમાં તારે જે જોતું હોય એ કહી દે, હું તને આપવા તૈયાર છું. અમીરાતમાં ઉછરેલા કેસરિયાની જીભને ટેરવે માગવાના બોલ આવ્યા નહીં. એલા તાંબાનું પતરું લાવો. કચેરીના કબાટમાંથી તાંબાનું પતરું હાજર થયું. એમાં લેખ મંડાણો,
ગાયકવાડ તાબાનું ઘરણી ગામ વાલા કેસરિયાને યાવ ચંદ્ર દીવા કરો બક્ષિસ, એટલે કે જ્યાં સુધી ચંદ્ર અને સૂર્ય રહે ત્યાં સુધી એને ગામ બક્ષિસ એટલે કે ભેટ. તિથિ તારીખને રાજની મહોર લાગી અને રાઘોબાએ હુકમ કર્યો, કેસરિયાને માન મર્તબા સહિત ગરણી પુગાડો. આજે પણ વાલા કેસરિયાના વંશજો અમરેલી જિલ્લાના ગરણી ગામમાં વસે છે. જો કોઈને આપણે મદદ કરી હોય ને જરાક જેટલી પણ, તો ઈશ્વર આપણી સામું તો જોવે જ છે. અને આપણે પણ ક્યારેક આવી રીતે જો મુશ્કેલીમાં મૂકાણા હોય ને કોઈ આપણી મદદ કરી જાય તો આપણે એનો ઋણ ચૂકવવો જોઈએ, નહીં કે ભૂલી જવાનું. સામે મળે એટલે આપણે પણ એમ થવું જોઈએ કે ભાઈ આ માણસે મને મદદ કરી હતી તો એનું ઋણ કોઈ દિવસ ભૂલીશ નહીં. હવે સરસ મજાની આવી વાર્તા છે, સરસ મજાની તો આપણે વાંચી. હવે આપણે શબ્દ સમજૂતી જોઈ લઈએ કે કુંજાર, તો કે ઝાડ તેમજ વનરાજીથી ઘટાદાર, એકદમ લીલું છમ. રૂડપ, તો કે સુંદરતા. ખપતો, તો કે વેચાતો. ફિરસ્તો, તો કે દેવદૂત. બક્ષિસ, તો કે ભેટ. કેવા સરસ આમાં આ પાઠમાં આપણે તળપદા શબ્દો પણ જોયા ને. એવી જ રીતે આપણે જોઈ લઈએ ભાષા સજ્જતામાં કે કેવી રીતે છે, તો કે એની રૂડપ ઉડીને આંખે વળગે એવી. તો રૂડપ છે એ તળપદો શબ્દ છે. વડોદરાને વેગળું મૂકવા પગ ઉપાડ્યો, વેગળું એટલે કે છૂટું મૂકવા પગ ઉપાડ્યો. જગદંબા તમારી ભેર કરે, તો આમાં જે શબ્દ આપેલા છે ભે રૂડપ છે, વેગળું છે, ભેર છે, તો આવા તળપદા શબ્દો આપણે વાર્તામાં જોયા અને સમજ્યા પણ. હવે આપણે સ્વાપોથીમાં જોઈ લઈએ, તો સ્વાપોથીમાં પેજ નંબર 43 એમાં પ્રશ્ન 1 અને 2 એ તમારે લેસનમાં કરવાનો છે. વિકલ્પો છે એટલે એ તમને આવડી જશે. પછી ખાલી જગ્યા છે તો એમાં જો કૌંસમાં શબ્દ આપેલા છે તો તમારે એમાં જે યોગ્ય શબ્દ આવતો હોય એ જવાબ મૂકવાનો છે. એમાં પાણી જો આજનો દિન ખૂબ જ સારો રહ્યો, તો એમાં દિન છે તો એ દિન કેવી રીતે આવશે, તો એમાં આવશે હસ્વ એ આવશે. પછી ઘરની બહાર કોઈ વટે માર્ગું પાણી, એમાં દીર્ઘ ઈ વાળો આવશે, પાણી માટે બૂમો પાડી રહ્યો હતો. પછી ત્રીજું, થૂકવાની મનાય છે અહીં, એમાં હસ્વ એ આવશે. હંમેશા સત્ય બોલવાનો એનામાં ખાલી જગ્યા રહેલો છે. ગુણ, ગુણ એટલે કે હસ્વ ઉ ગુણ. હમે પછી સમજીને વાંચેલું ખાલી જગ્યા કાળ સુધી યાદ રહે ચીર. સમજાઈ ગયું ને? તો આવી રીતે તમારે પ્રશ્ન 1 અને 2 પૂર્ણ કરવાનો છે. અને વધુ માહિતી માટે આપણે ફરી પાછા મળીશું, પણ ત્યાં સુધી તમારે લેસન થઈ જાય એટલે આગળના પ્રશ્નોની તૈયારી કરવાની છે. વધુ માહિતી માટે આપણે ફરી પાછા મળીશું. તમારે પાઠ વાંચી અને તૈયારી રાખવાની છે. આવજો.